પુલનું નિર્માણ કરવામાં આવેલ, પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં આવતા ભારે પૂરને કારણે રસ્તો વન વે થઈ જતો, જેના કારણે આ વિસ્તારમાં આવતા ખેડૂતો તેમજ અન્ય લોકોને 2 કિલોમીટર ફરી અને ગામમાં આવવું પડતું, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અને ત્યારે અમરાપુર ગામના નવયુવાન સરપંચ ભૈલુભાઈ સોલંકી તેમજ પંચાયત સદસ્યની ટીમ દ્વારા સરકારશ્રીમાં ધારદાર રજૂઆત કરાતા સરકાર દ્વારા નવનિર્મિત કોઝવે પુલના નિર્માણ માટે રૂપિયા 40 લાખની ગ્રાન્ટ મંજૂર કરાતા આજરોજ તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગેવાનો દ્વારા નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો વ્રજમી નદી ઉપર પુલનું નિર્માણ થતાં ગ્રામજનો તેમજ ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન હાલ થશે, જેવી ગામના લોકોની આનંદની લાગણી પ્રસરી છે. આજ રોજ અમારા અમરાપુર મુકામે અમારા ગામ તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે, જે વર્ષોથી અમારા બધા ખેડૂતોની તેમજ ગામજનોની સમસ્યા હોય, અમારા બાળકો સ્કૂલે ભણવા જતા હોય અને મુખ્ય માર્ગ છે તેમનો ફૂલ બેઠો હોય અને ચોમાસા દરમિયાન 4 મહિના અમારે વધારેમાં વધારે તકલીફ પડતી હોય, જેથી અમારી પંચાયતની બોડી 2 વર્ષ પહેલાં જ્યારે સર્વસહમતિથી ગામે અમને જન ચુકાદો આપીને અને સુટાવ્યા, ત્યારબાદ અમારી પહેલી પ્રાયોરિટી આ હતી કે અમારો પુલ બને. એટલે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારશ્રીના દ્વારા અમારો પુલ છે તે મંજૂર કરી દેવામાં આવ્યો છે. આજે એમનું ખાતમુહૂર્ત અમારા ગામના સમસ્ત જ્ઞાતિના આગેવાનો સહિત બધા બુજુર્ગો, મોટી ઉંમરના બધા અમારા પીઢ આગેવાનો પણ પધાર્યા આજ ખાતમુહૂર્તની અંદર. અમારા યજમાન, અમારા ગોરબાપા અને બધા યજમાનોની વચ્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.